નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. મિલેટ્સનું વેચાણ 170% વધ્યું. બાજરી 1500 ટન વેચાઈ, ગયા વર્ષ કરતા 600 ટન વધુ ખવાઈ. નર્મદ યુનિવર્સિટીના 2 કોર્સના નામ બદલાયા. નવી એજ્યુકેશન પોલિસી અને યુજીસીની ગાઇડલાઇન મુજબ બીબીએ અને બીસીએ કોર્સના નામ બદલવાનો નિર્ણય કર્યો. લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને મોટી રાહત. લોકલ મેમુ ડેમુ ટ્રેન પરનો કોરોના કાર્ડનો, મેલ એક્સપ્રેસનો 20 રૂપિયાનો ચાર્જ પરત. વાતાવરણ પલટાયું. સાવલી ડેસરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. મહામાસમાં માવઠાનો માહોલ, ગાજવીજ સાથે કમોસમી વરસાદથી પાકને થયું નુકસાન. લગ્ન પ્રસંગોમાં માવઠાથી વિઘ્ન. સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ ખાતે પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રિ મેળા માટે ભાવનગરના મુસાફરોને રેલ પરિવહનની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી ભાવનગર વેરાવળ ટ્રેનમાં વધારાના 2 કોચ લગાડવામાં આવશે. જૂનાગઢમાં 4/3/2024 થી 9/3/2024 સુધી મીટર ગેજ વિભાગમાં જૂનાગઢ અને કાંસિયાનેશ વચ્ચે મહાશિવરાત્રિ મેળા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. 9/3/2024 અને આ સમયગાળા દરમિયાન 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહી પ્રમાણે 2 માર્ચને શનિવારે ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં બપોર સુધી સૂર્યપ્રકાશ રહ્યા બાદ એકાએક વાદળો ઘેરાયા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં બપોરે 1:30 વાગ્યા આસપાસ અચાનક ઠંડો પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સાવલી અને ડેસર તાલુકાના મોટાભાગના ગામોમાં રાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. સમી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા દિબાંગ વાદળો ચડી આવ્યા હતા. રાત્રે 8:45 વાગ્યાના અરસામાં વરસાદની શરૂઆત થઈ હતી. અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ હતી, જેને પગલે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કરાસાથી માવઠું વરસ્યું હતું. જેની અસરથી વડોદરામાં મોડી સાંજે 10 કિલોમીટરથી વધુના પવનો ફૂંકાયા હતા, જ્યારે પારો 5 ડિગ્રી ઘટી 32 ડિગ્રી થયો હતો. બીજી તરફ શહેરમાં રાત્રે છાંટા પડ્યા હતા, તેમજ રવિવારે પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 4-7 માર્ચ સુધી વડોદરા સહિત રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. આ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે પારો ઘગડી 13 ડિગ્રી થવાની સંભાવના છે. જોકે 7 માર્ચ બાદ ક્રમશઃ ગરમી વધશે. ખાસ કરીને 15 માર્ચ પછી પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 2 માર્ચે મહત્તમ પારો 4.2 ડિગ્રી ઘટી 32.6 ડિગ્રી અને લઘુત્તમ પારો 1.8 ડિગ્રી ઘટી 22.4 ડિગ્રી રહ્યો હતો. ભેજનું પ્રમાણ સવારે 65% અને સાંજે 40% નોંધાયું હતું, જ્યારે દક્ષિણ પશ્ચિમની દિશાથી 10 કિલોમીટરની ઝડપે પવનો ફૂંક હતા. 2 માર્ચે મહત્તમ પારો 4.2 ડિગ્રી ઘટીને 32.6 ડિગ્રી અને લઘુત્તમ પારો 1.8 ડિગ્રી ઘટી 22.4 ડિગ્રી રહ્યો હતો. ભેજનું પ્રમાણ સવારે 65% અને સાંજે 40% નોંધાયું હતું, જ્યારે દક્ષિણ પશ્ચિમની દિશાથી 10 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે. છેલ્લા ઘણા સમયથી જેની માંગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી રહેલો મેલ એક્સપ્રેસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે. કોરોના મહામારી પહેલા લોકલ ટ્રેનમાં
મિનિમમ ભાડું 10 હતું, જ્યારે મેલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું 30 હતું. કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબરથી તમામ ટ્રેન ચલાવવામાં આવી હતી. તે સમયે લોકલ ટ્રેનના ભાડા મેલ એક્સપ્રેસ તરીકે વસૂલવામાં આવતા હતા. કોરોના મહામારી બાદ પણ આ ભાડું ચાલુ રાખવામાં આવ્યું હતું. તે અંગે અનેક વખત પેસેન્જર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકો, નોકરિયાતો તેમજ અંતરિયાળ ગામના ગરીબ વર્ગના લોકોને આ ટ્રેન દ્વારા મુસાફરીમાં કરવામાં ટિકિટ દીઠ 20 વધારે ચૂકવવા પડતા હતા. રેલવે દ્વારા શનિવારે બપોરે આ ચાર્જ પરત ખેંચવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અચાનક થયેલા આ બદલાવને પગલે રેલવે સ્ટેશન પર ટિકિટ કઢાવતી વખતે જ ઓછા પૈસા લેવાતા મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે બીજી તરફ આ બદલાવ પરિપત્ર કરતા પહેલા જ કરવામાં આવ્યું હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા ડિવિઝનમાં 45 ટ્રેનમાં મુસાફરી કરતા રોજના 50,000 મુસાફરોને આ નિર્ણયથી ફાયદો થશે. નવી એજ્યુકેશન પોલિસી અને યુજીસીની ગાઇડલાઇન અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીબીએ અને બીસીએના 4 વર્ષના નવા અભ્યાસક્રમને બીએસબીએ અને બીએસસીએ તરીકેના નામના ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી એજ્યુકેશન પોલિસી અને યુજીસીની ગાઇડલાઇન અનુસાર યુનિવર્સિટી દ્વારા મહત્તમ અભ્યાસક્રમોને સાયન્સ સાથે સાંકળી લેવામાં આવે એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોમર્સ ફેકલ્ટીના બીબીએ અને બીસીએના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી એજ્યુકેશન પોલિસી અને યુજીસીની ગાઇડલાઇનને અનુસરીને નર્મદ યુનિવર્સિટી હવેથી બીબીએના અભ્યાસક્રમના નામમાં ફેરફાર કરી બીએસબીએ એટલે કે બેચલર ઓફ સાયન્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે બીસીએના અભ્યાસક્રમના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં બીસીએના નામમાં ફેરફાર કરી બીએસસીએ એટલે કે બેચલર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન તરીકે ઓળખ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હાલની તમામ કોલેજ ઉપરાંત નવું જોડાણ મેળવવા ઇચ્છતી સંસ્થાઓએ વન ટાઈમ પ્રોસેસિંગ ફી પેટે ડિવિઝન દીઠ 5,000 તેમજ એફિલેશન ફી ભરી નવું જોડાણ મેળવવું પડશે. 11 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાને લઈ પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પોલીસને ટ્રાફિક નિયમન કરવા સૂચના અપાઈ હતી. પરીક્ષા ટાણે કેન્દ્રો પર વીજ પુરવઠો ના ખોરવાય તેવી વ્યવસ્થા કરવા વીજ કંપનીને આદેશ અપાયા છે. તો એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર રજવાડી વારસાની અકબંધ રાખતી 22.5 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરી તૈયાર થઈ જતા 3 માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે નવનિર્મિત કલેક્ટર કચેરીમાં બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. SE4 વ્હીકલ માટે પાર્કિંગ સુવિધા તેમજ 300 ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા. બીજી તરફ વાત કરીએ તો 11 માર્ચથી 26 માર્ચ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યભરમાં ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાઈ રહી છે. સુરત શહેરમાં કુલ 389 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાવાની છે, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીન દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવી શિક્ષણ પોલિસી અને યુજીસીની ગાઇડલાઇનને ધ્યાને લઈ વીર નર્મદ યુનિવર્સિટીએ બેચલર ઓફ સાયન્સ હેઠળ 2 અભ્યાસક્રમ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને કમ્પ્યુટર સાયન્સની શરૂઆત કરી છે. યુનિવર્સિટીની શુક્રવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં બેચલર ઓફ સાયન્સના અભ્યાસક્રમો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. તેને બદલે આ વખતે માર્ચ મહિનામાં ગરમીનો પારો 36 ડિગ્રી વધીને 37 થી 38 ડિગ્રી રહી શકે છે, જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. પરંતુ આ વખતે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળે સરકારના વિવિધ વિભાગોમાં સબઓર્ડિનેટ વર્ગ 3ની 5,554 જગ્યાની ભરતી જાહેર કરી હતી, જેની કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ 1 એપ્રિલથી 8 મે દરમિયાન 19 દિવસ લેવાશે. રોજ 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરાશે. સબઓર્ડિનેટ વર્ગ 3ની 5,554 જગ્યા માટે કુલ 5.17 લાખ ઉમેદવારો અરજી કરી છે. તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.